હેલો એવરીબડી આજે આપણે પ્રોઝ ટુ જોઈશું ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ આર્ટ એટલે કે કલા અને વ્હાઇટ વોશ એટલે આપણે ધોળવું ઘરને આપણે જ્યારે કલર મારતા હોય તો એને ધોળવું કહીએ છીએ તો ઇંગ્લિશમાં એને વ્હાઇટ વોશિંગ કહેવામાં આવે છે તો આ એક સરસ મજાનો પાઠ છે તો આપણે જોઈએ ઇટ વોઝ સેટરડે અ હોલીડે શનિવાર એ રજાનો દિવસ હતો ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુડે એટલે કે શાળાએ પણ જવાનું નહીં અને ગૃહકાર્ય પણ કરવાનું ન હતું ટોમ વોઝ વેરી હેપી ટોમ ખૂબ જ ખુશ હતો બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ અને એવામાં જ પોલીમાસીએ એને બોલાવીને કહ્યું લુક હિયર ટોમ ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે એને કહ્યું કે જો ટોમ આજે તું બહાર રમવા નહીં જાય આઈ વોન્ટ યુ ટુ વોશ વ્હાઈટ વોશ ધીસ હોલ ફેન્સ પોલી આંટી કહે છે કે તું બહાર આજે રમવા નહીં જાય પરંતુ આખી વાડ તારે દોળવાની છે એટલે કે વ્હાઇટ વોશ કરવાનું છે તારે જે આખી દીવાલ હતી તેને ટેક ધીસ બકીટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમેડિયેટલી એ કહે છે કે લે આ ચૂનો પાણીમાં જે પલાળેલો હોય છે તે એની ભરેલી ડોલ અને લે કૂચડો એટલે કે બ્રશ જે એનાથી આપણે કલર કરવાનો હોય છે અને તરત જ હમણાં જ કે તું કામે લાગી જા ફોર્મ લુકડ બાલ્ટી સામે જોયું સચ અ બિગ ફેન્સ એન્ડ અ લોટ ઓફ વ્હાઇટ વોશ કે આટલી મોટી વાળ અને આટલો બધો ચૂનો ટોમ ફેલ્ટ વેરી સેડ ટોમ તો ખૂબ જ દુઃખી થઈ ગયો કેમ કેમ કે શનિવારનો દિવસ હતો રજાનો દિવસ એટલે આપણને કામ કરવું ગમે નહીં તો ટોમને પણ એવું થયું સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ અને અચાનક જ તેના મનમાં એક મજેદાર વિચાર આવ્યો હી ટુક અપ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી તેણે કૂચડો પકડ્યો અને શાંતિથી એ કામે લાગી ગયો સૂન હી સો બેન કમિંગ ધેટ વે અને થોડીક જ વારમાં તેણે બેનને એક તરફ તેની બાજુ આવતો જોયો બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ્સ અને બેનના હાથમાં સરસ મજાનું લાલ સફરજન હતું ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ ટોમના મોમાં પણ પાણી આવી ગયું પણ તેણે ધોળવાનું ચાલુ રાખ્યું બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ બેન ટોમની હસી ઉડાવવા માંગતો હતો હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ હેલો ટોમ વોટ ઇઝ ધીસ એ એની હસી ઉડાવવા માંગતો હતો એટલે એને કહ્યું કે અરે ટોમ કે આ શું વર્ક ઇવન ઓન અ હોલિડે એ કહે છે કે રજાના દિવસે કામ વર્ક સેડ ટોમ વોટ ડુ યુ કોલ વર્ક એટલે પાછો ટોમ કહે છે કે કામ તું શાને કામ કહે છે વાય ઇઝન્ટ દેટ વર્ક આસ્ક બેન વિથ અ સ્માઈલ બેને હસતા હસતા પૂછ્યું કે કેમ આ કામ નથી તો શું છે એટલે કે બેનને એ ટોમને કહે છે કે તું આ કામ નથી કરતો તો શું કરે છે કે ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઈટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ વેલ મે બી ઇટ ઇઝ ઇટ ઇઝ નોટ એ કહે છે એનું કામ ફરીથી એ વ્હાઇટ વોશ કરવા લાગ્યું અને કહે છે કે ભલે તે કામ હોય કે ન પણ હોય ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ શ્યોર એ કહે છે કે હું તો એટલું જ જાણું છું કે મને ખૂબ જ આનંદ આપે છે કે ટોમ શ્યોયરને આનંદ આપે છે કે મને મજા આવે છે આ કામ કરવાની ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઈક આર્ટિસ્ટ અને ટોમે એક કલાકારની જેમ કાળજીપૂર્વક કુચડો ફેરવ્યો ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુકડ એટ ધ પેન્ટ અને પછી તે થોડું પાછળ હટ્યો અને પછી એને જે ધોળ્યું હતું એની સામે જોયું હી એડિટ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર અને પછી તે કુચરો અહીં અને એક કુચરો ત્યાં એમ ફેરવવા લાગ્યો બેન વોચડ ઓલ ધીસ બેન આ બધું જોઈ રહ્યો હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ અને તેને આમાં વધુને વધુ રસ પડવા લાગ્યો આપણે પણ કોઈ પેન્ટરને એવી રીતે જોતા હોય તો આપણને પણ એવું થાય કે આપણે પણ આપણી જાતે થોડી પિંચી ફેરવીએ તો કેવું લાગે તો એવી રીતે બેનને પણ એવું લાગે છે એટ લાસ્ટ હી સીટ ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ અને છેલ્લે તો એ ટોમને પૂછી જ લે છે કે શું ટોમ હું થોડું ધોળું નો નો હી સીટ તો ટોમ કહે છે કે નાના આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ એ કહે છે કે પોલીમાસી આ વાળ માટે ખૂબ જ ચીવટ રાખે છે એવરીબડી કેન નોટ પેન્ટ ધ વોલ ધ રાઈટ વે અને કહે છે કે આ આ વાળ બધા કોઈ સારી રીતે દોડી શકે નહીં ઇઝ ધેટ સો આસ્ટ બેન ઇન સરપ્રાઇઝડ બેને આશ્ચર્યથી પૂછ્યું કે ટોમ હું ખૂબ જ ધ્યાન રાખીશ આઈ વિલ બી વેરી કેરફુલ પ્લીઝ લેટ મી ટ્રાય એ કહે છે એમ વાત છે પણ કે હું ખૂબ જ ધ્યાન રાખીશ કે મને થોડું તો દોડવા દે બેન આઈ ડોન્ટ માઇન્ડ ટોમ સેડ એ કહે છે કે બેન મને તો કંઈ વાંધો નથી લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ ટોમ જેના જાણે એના ઉપર ઉપકાર કરતો હોય એવી રીતે એને જોતાં જોતાં એ કહે છે કે મને તો કંઈ વાંધો નથી બટ યુ ડોન્ટ નો પોલી આન્ટી કે તું પોલીમાસીને ઓળખતો નથી શી વિલ કિલ મી કે તે મને મારી નાખશે શી વોન્ટ્સ મી એન્ડ મી અલો ટુ ડૂ ઇટ અને કે હું અને હું એકલો જ આ કામ કરું એમ તે ઈચ્છે છે આઈ વિલ બી કેરફુલ ટોમ પ્લીઝ લેટ મી ટ્રાય આઈ વિલ ગીવ યુ હાફ ઓફ માય એપલ બેન કહે છે કે હું ખૂબ જ કાળજી રાખીશ કે મને એક હાથ અજમાવા દેને કે હું મારામાંથી તને અડધું સફ સફરજન આપીશ નો નો બેન આઈ એમ અફ્રેઇડ ટોમ કહે છે કે ના ના કે મને તો બીક લાગે છે ટૉમ આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ એ કહે છે કે ટોમ હું તને આખું સફરજન આપીશ આપીશ અડધા સફરજનથી ટોમ માન્યો નહીં એટલે બેન કહે છે કે હું તને આખું સફરજન આપીશ ટોમ ધ બ્રશ એન્ડ એપલ અને એ સાંભળી અને પછી ટોમે બેનને કૂચડો આપી દીધો અને એને સફરજન લઈ લીધું બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન અને બેન એ બળબળતા તડકામાં કામે લાગ્યો ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ અને ટોમ એક ઝાડના છાયડામાં મોજથી બેઠો અને સફરજન ખાધું હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન અને પછી બેનને વારંવાર કહેતો રહેતો બેન લુક એટ ધટ પાર્ટ ઓફ ધેન્સ યુ હેવ નોટ ડન ઇટ રાઇટલી અને એને પાછો કહેતો કે જો પેલો ભાગ

અને જ્યારે બિલી થાક્યો એટલે બે લખોટિયાના બદલામાં જોનીનો વારો આવ્યો ધસ એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઈટ વોશ ધ ફેન્સ અને આવી રીતે વાડને ધોળવાની તક લેવા માટે દરેકે કંઈક ના કંઈક કિંમત ચૂકવવી પડી ધે કેમ ટુ ધ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક કે તેઓ ટોમની મજાક કરવા માટે આવ્યા હતા પરંતુ ટોમે તેમને બધાને કામે લગાડી દીધા બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર બપોર સુધીમાં તો દોડવાનું બધું કામ પૂરું થઈ ગયું દે વ્હાઇટ વોશડ ધ ફેન્સ થ્રી ટાઈમ્સ અને તેઓએ ત્રણ વખત વાળ વાળ જે હતી એ જે દીવાલ હતી એ દોડી અને કલર કર્યો ટોમ અર્ન્ડ અ નંબર ઓફ પ્લે થિંગ્સ અને ટોમે ઘણી બધી રમવાની વસ્તુઓ મેળવી હી ગોટ ટ માર્બલ્સ અ ડોક કોલર ધ હેન્ડલ ઓફ ધ નાઇફ એન્ડ અ બિગ કી વિધાઉટ લોક કે તેણે બાર લખોટીઓ એક સૈનિક કૂતરાના ગળાનો પટ્ટો છરીનો હાથો અને તાળા સિવાયની એક મોટી ચાવી મળ્યા એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર પ્રાઉડલી વેન્ટ ઇન સાઇડ ધ હાઉસ એન્ડ સેઇડ આન્ટ પોલી મે ઘરમાં ગયો અને પ્રાઉડલી ગર્વથી એને કહ્યું કે પોલીમાસી હવે હું બહાર રમવા માટે જાઉં હાઉ મચ વ્હાઈટ વોશ હેવ યુ ડન આન્ટ આન્ટ પોલી કહ્યું કે તે કેટલું દોડ્યું છે ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઈટ વોશ ટોમ કહે છે કે બધું જ કે મેં બધું દોડવાનું કામ પૂરું કર્યું વોટ ફિનિશ્ડ લેટ મી સી આન્ટ પોલીએ કહ્યું કે શું પૂરું કર્યું કે મને જોવા દે પોલી વેન્ટ આઉટસાઇડ અને પોલીમાંથી બહાર આવ્યા શી વોઝ રિયલી સરપ્રાઇઝડ અને તેમને ખરેખર આશ્ચર્ય થયું ધ વોલ ફેન્સ વોશ નાઇસલી વ્હાઇટ વોસ્ટ અને આખી વાડ સરસ રીતે ગઈ હતી વેલ ટોમ યોર વર્ક ઇઝ કહ્યું કે વાહ ટોમ કે તે તો ખૂબ જ સરસ કામ કર્યું છે નાવ યુ કેન ગો એન્ડ પ્લે કે હવે તું બહાર જઈને રમી શકે છે કમ બેક ફોર બેક હોમ અર્લી અને કે પાછો ઘરે વહેલો આવજે આન્ટ પોલી ટૂક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ અને કે પોલીમાસીએ ટોપલીમાંથી એક સરસમાં સરસ સારામાં સારું સફરજન લીધું અને ટોમને આપ્યું તો આ સમજી અને તમારે એક્સરસાઇઝ આપેલી જે છે તે નોટબુકમાં લખવી